ભાદરવા માસની શરૂઆત થતાં જ વરસાદ વિરામ લેતો હોય છે અને બેવડી ઋતુનો અહેસાસ થવા માંડે છે. ત્યારે અંબાજી જતા પદયાત્રીઓને પણ અત્યારે બેવડી ઋતુમાં એક સાથે ત્રણ મોસમનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાઈ રહ્યો છે, તો બપોર પડતા તીવ્ર ગરમીનો માર સહન પદયાત્રીઓને કરવો પડી રહ્યો છે. અત્યારે અંબાજી પદયાત્રા કરીને જતા પદયાત્રીઓ ગરમીને પગલે બપોરના સમયે માથા પર રૂમાલ, ટોપી અને સ્કાર્ફનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ પ્રતિકૂળ આબોહવા વચ્ચે પણ પદયાત્રીની આસ્થા જરા પણ ડગી નથી. ઉત્સાહ સાથે પદયાત્રીઓ માં અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે. દાંતા નજીક આજે અસહ્ય ગરમીમાં પણ પદયાત્રીઓનો ઉત્સાહ ચરમ પર જોવા મળ્યો હતો. ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે અને અંબાજી જતા તમામ માર્ગો ઉપર અત્યારે પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષે અંબાજી જતા પદયાત્રીઓને એક નહીં બે નહીં પરંતુ એક જ દિવસમાં ત્રણ ત્રણ મોસમનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે મધ્યાહનનો સમય છે તો તમે જોઈ શકો છો તીવ્ર ગરમી વચ્ચે પણ આ ભક્તોનો માતાજી પ્રત્યેની શ્રદ્ધામાં જરા પણ ઓટ આવતી નથી અને આવી ગરમીમાં પણ આ ભક્તો અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. માથા ઉપર રૂમાલ ઢાંકીને ચાલે છે તો કોઈ ટોપી પહેરીને ચાલે છે અને આટલી અસહ્ય ગરમી વચ્ચે પણ તેમનો ઉત્સાહ અદમ્ય જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે રાત્રિના સમયે તો રાત્રિના સમયે જ્યારે અરવલ્લીની ગિરિકંદરાઓમાં આ યાત્રાઓ પ્રવેશ કરે છે ત્યારે તાપમાનનો પારો ખૂબ નીચે જતો રહેતો હોય છે અને પદયાત્રીઓને ઠંડીનો પણ સામનો કરવો પડતો હોય છે. તો બીજી તરફ અત્યારે ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડતો હોય છે, એટલે કે 24 કલાકની યાત્રા દરમિયાન પદયાત્રીઓને ત્રણ મોસમનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તમે ખાસ કરીને જુઓ તો પદયાત્રીઓ ગરમીથી બચવા માટે આવી અસહ્ય ગરમીમાં માથા ઉપર સ્કાર્ફ લગાવી અને પદયાત્રા કરી રહ્યા છે. આટલી અસહ્ય ગરમી વચ્ચે પણ તેમનો ઉત્સાહ જરા પણ ઓસર્યો નથી અને જેમ જેમ અંબાજી નજીક આવી રહ્યું છે તેમ તેમ તેમના ઉત્સાહમાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં જે નાતા પછી ડુંગરિયાળ પ્રદેશ ચાલુ થાય છે અત્યારે આ ડુંગરાળ પ્રદેશ જે ત્રિશુળિયા ઘાટથી ઓળખાય છે ત્યાં પણ લોકો ઉત્સાહથી પદયાત્રા કરી રહ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, દાંતા, બીકે ન્યૂઝ ચેનલ.